વિદ્યાર્થી મિત્રો નોબલ સ્કૂલ ગ્રુપ એન્ડ અસ્થિર વિદ્યાલય દ્વારા હું ડાંગર સોના લક્ષનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે કલોલની અંદર આપણને આજે પ્રશ્ન નંબર 14 કરવાના છે. પ્રશ્ન નંબર 14 હવે એમાં એમ કીધું છે કે વાક્ય મોટેથી વાંચો અને રંગીન શબ્દના એક અક્ષરને નમૂના પ્રમાણે લખો. હવે એમાં આપણને પહેલો શબ્દ એમ આપ્યો છે નમૂનામાં કે અમે કલ્લોલ. ત્યાં આપણને છે ને આવી રીતના કલ્લોલ લખ્યું છે. તો આપણે આ શબ્દ સુધારી અને ત્યાં શું લખવાનું છે બધાને અડધો અડધો આપણે શબ્દ લગાવીને લખવાનું છે. કલ્લોલ છે તો આપણે કલ્લોલ આ રીતના લખવાનું ત્યાં થશે. અમે કલ્લોલ ગયા પાસે, અમે કલ્લોલ ગયા. તો હવે આ શબ્દ હતો એની જગ્યાએ આ લખ્યો છે. હવે એ રીતે આપણે બીજું વાક્ય જોઈએ. હું તમને અહીંયા બીજું ઉદાહરણ પેલું છે અહીંયા ફતેસિંહે ફાટક બંધ કર્યો. તો અહીંયા લખવાનું ફતેસિંહે ફાટક બંધ કર્યો. તો હવે આપણે અહીંયા કેવી રીતના લખવાનું હશે તો કે આમ ફતેસિંહે આ ફાટક છે ને અહીંયા ડબલ ટ લગાડ્યો ફાટક બંધ કર્યો પછી એને વાક્ય લખતે ફતેસિંહે ફાટક બંધ કર્યો. હવે ત્યારબાદ હું બીજું ઉદાહરણ કરાવું છું. એ તો કેવી અજબ જેવી વાત છે, એ તો કેવી અજબ જેવી ત્યારબાદ નીચે બાબુભાઈ બકરી પાડી. તો આ રીતના બકરી લખેલું છે ત્યાં, તો આપણે આ રીતના અહીંયા બકરી લખી નાખવાનું. સમજાય છે બધાને? તો ત્યાં લખવાનું બાબુભાઈએ બકરી પાડી. તો નીચે આવી રીતના બકરી જે છે એ આ રીતના તમારે લખી અને ત્યાં વાક્ય પૂર્ણ કરવાનું. પછી ચોથું, અમે મેળામાં ખૂબ મજા કરી. તો મજા એમાં મજા આ રીતના આપેલું છે તો આપણે ડબલ જ કરી અને લખી નાખવાનું મજા. અમે મેળામાં ખૂબ મજા કરી. આપણે આ શબ્દ લખવાનો, આ મજા છે એની જગ્યાએ શબ્દ લખવાનો. પછી પાછળ એક ચક્કી હતી. તો ચક્કી આ રીતના આપેલું છે તો આપણે એને ચક્કીને આ રીતના લખી નાખવાનું. પછી એક ચક્કી હતી એ વાક્ય લખી નાખવાનું. પછી નીચે ગાજર છે તો અહીંયા પણ એમ લખવાનું ડબલ જ કરી અને લખી નાખવાનું છે. પછી ગજબ છે તો અહીંયા પણ એમ ગજબ કરી અને વાક્ય આખું લખવાનું. આ રીતના લખી નાખવાનું ગજબ. પછી ફાનસ છે તો ત્યાં પણ આ રીતના ફાનસ લખી નાખવાનું. હવે જે આ વાક્ય આવી રીતના તમને કીધા છે એ જે ઉપર જેવું વાક્ય એવું હોય રંગીન અક્ષર મતલબ ઘાટા અક્ષરે કાળા અક્ષર લખેલું છે એની જગ્યાએ સુધારી અને આ રીતના આપણે ડબલ ડબલ અક્ષરેથી લખવાનું થશે. તો હવે તમને સમજાઈ ગયું છે. મેં એક વાક્ય તો તમને કરાવી દીધું છે થોડું ઓલરેડી. તો તમારે પણ આ જ રીતના જે કરવાનું હશે. ફતેસિંહે ફાટક બંધ કર્યો તો ફાટક હતું તો ડબલ જ લગાડી ગયું. અહીં અજબ હતું અહીંયા ડબલ જ લગાડીને આપણે વાક્ય બનાવ્યું છે. હવે ત્યારબાદ આપણે એની નીચે જોઈએ તો ત્યાં શું કરવાનું છે તો કે હવે આપણને એમ કીધું છે કે વાક્ય મોટેથી વાંચો અને જે રંગીન શબ્દ છે એ રંગના ખાનામાં લખો. હવે અહીંયા આપણને છે ને હવે આપણે પ્રશ્ન નંબર 15 પહોંચ્યા. વાક્ય એમાં છે કાગડો તરસ્યો હતો, કાગડાએ યુક્તિ કરી. હવે આ રીતના અહીંયા આ બે શબ્દ છે ને આપણને રંગીન આપેલા છે અને નીચે આપણને આ રીતના અહીંયા ખાના પણ આપેલા છે. તો જે રંગીન શબ્દ છે ને આપણે અહીંયા નીચે લખવાનો તો શું તરસ્યો અને અહીંયા યુક્તિ. હવે એ જ રીતના આપણે નીચે પણ
ઉર્વશી નો ફટાકડો ફટાક દઈને ફૂટ્યો તો અહીંયા ફટાક છે અહીંયા લખવાનું છે અને ફૂટ્યો એ અહીંયા લખવાનું છે પછી અહીંયા જેવા રંગના અક્ષર હોય ને એ રંગના ખાનામાં લખવાનું અહીંયા ગુલાબી ખાનું છે તો ભરતપુરનો ભવ્ય ભટ લાડવા કરે સફાચર તો એ ભવ્ય છે ગુલાબી અક્ષર છે તો ગુલાબી ખાનામાં પછી ભટ છે એ બ્લુ અક્ષરમાં છે તો બ્લુ ખાનામાં સફાચર એ લીલા અક્ષરમાં છે તો લીલા ખાનામાં લખવાનું છે પછી જગુ જુંઠુ બોલ્યો એટલે તનુએ તેની કીર્તિ કરી તો અક્ષર આપણે જોતા જવાના અને એ કલરના બોક્સની અંદર આપણે લખતા જવાના પપ્પુને મમ્મીએ તડકામાં રમવાની ના પાડી છતાં તડકામાં રમવા આવ્યો તો અક્ષર જોતું જવાનું છે અપ કેવા કલરનું છે અને નીચે એમાં લખતું જવાનું છે જેવા અક્ષર હોય કિનારી ગુલાબી અક્ષર છે તો ગુલાબી ખાનામાં કાપ્યો બ્લુ અક્ષરમાં લખેલું છે તો બ્લુ ખાનામાં અને વ્યક્ત લીલા અક્ષરમાં છે તો લીલા ખાનામાં લખવાનું છે એ જ રીતના પાછળ પણ આપણે કરવાનું થશે હવે ત્યારબાદ આપણને પ્રશ્ન નંબર 16 ઉપર બાળગીત આપ્યું છે અમે રેતીમાં રંગભેર તો આપણે ગીત ગાઈએ અમે રેતીમાં રંગભેર રમતા હતા અમે ભાઈ બહેન સૌને ગમતા હતા અમે બાગ બગીચે રમતા હતા અમે ફૂલેલા અમે ખીલેલા ફૂલડા સૂંઘતા હતા અમે રેતીમાં રંગભેર રમતા હતા અમે ચાંદાની ચાંદનીમાં રમતા હતા અમે ઝીણા ટમટમતા તારલિયા ગણતા હતા અમે રેતીમાં રંગભેર રમતા હતા અમે નદી તળાવે ફરતા હતા અમે પાણી દેખીને તરવા પડતા હતા અમે મોટ્યા અમે માટીના કુબા કરતા હતા તે જોઈ આનંદે અમે નાચતા હતા હવે ત્યારબાદ પ્રશ્ન નંબર 17 છે ગીતને આધારે મિત્ર સાથે વાતચીત કરવાની છે ગીતમાં રમવું સૂંઘવું લખવું ફરવું તરવું નાચવું જેવી ક્રિયાઓ બતાવી છે તે તમને આમાંથી શું કરવું ગમે છે હવે તમારે વિચારો તમને શું ગમે તો બધાને મોસ્ટ ઓફ તો રમવું એવું બહુ જ ગમતું હોય ફરવું છે રમવું છે નાચવું આવું બધું બહુ ગમતું હોય પછી છે બીજો પ્રશ્ન તમે રમવા માટે ક્યાં ક્યાં જાઓ છો હવે તમે રમવા માટે ક્યાં જતા હો છો મિત્રના ઘરે છે શેરીમાં છે બાગ બગીચામાં આવી જગ્યા આપણે રમવા જતા હોઈએ છીએ પછી તમારે ભાઈ કે બહેન છે એમના વિશે વાતચીત કરો તમારે ભાઈ બહેન છે અને હોય તો એના વિશે વાતચીત કરવાની છે ત્યારબાદ પ્રશ્ન નંબર 18 ગીતનો કયો શબ્દ તમને યાદ આવે એવા ત્રણ શબ્દ આપણે લખવાના છે તો કે સૂંઘતા ગણતા કરતા કુબા આવા કોઈ ભી શબ્દ તમે ત્યાં લખી શકો છો પછી એનો પ્રશ્ન નંબર 2 ગીતમાં અમે લખ્યું છે એટલે કોણ તો કે ગીતમાં અમે લખ્યું છે એટલે ભાઈ બહેન અહીંયા બાળગીતમાં કોની વાત કરવામાં આવી હતી ભાઈ બહેનની અમે એટલે ભાઈ બહેનની વાત કરવામાં આવી છે એમ ત્યાં લખવાનું છે પછી અભિનય કરો અને ગીતમાંથી બંધ બેસતી પંક્તિઓ લખો અહીંયા બગીચો છે અહીંયા આકાશમાં તારલિયા દેખાય છે અને અહીંયા કુવો બનાવે છે બાળકો તો અહીંયા મેં તમને જોઈએ બોર્ડર કરેલી છે ત્રણ લાઈનની તો પેલું છે આ શું છે બાગ બગીચાનું છે તો આપણે આ લખવાનું અમે ખીલેલા ફૂલડા સૂંઘતા હતા આ વાક્ય છે એ આપણે અહીંયા લખવાનું છે મેં અહીંયા લખીને બતાવેલું છે પછી અહીંયા તારલિયા વાળું છે તો ઝીણા ટમટમતા તારલિયા ગણતા હતા તો અહીંયા લખવાનું ઝીણા ટમટમતા તારલિયા અમે ગણતા હતા ત્યારબાદ અમે માટીના કુબા કરતા હતા તો અહીંયા અમે માટીના કુબા કરતા હતા એ રીતના ત્યાં વાક્ય લખતા જવાનું છે હવે આપણે એની બાદ આગળ નો પ્રશ્ન નંબર છે 20 હવે ત્યાં આપણે શું કરવાનું છે એ જરા જોઈએ ગીતના આધારે સાચા વાક્યની સામે સાચાની નિશાની કરો હવે અહીંયા અમે ફૂલડા સૂંઘતા હતા આ વાક્ય કેવું છે સાચું છે જો અહીં પેલું વાક્ય એમ છે કે અમે ફૂલડા તોડતા હતા તો તોડતા ના હતા પણ શું હતા સૂંઘતા હતા તો અહીંયા સૂંઘતા હતા એની સામે આપણે રાઈટની નિશાની કરવાની છે આ રીતના ત્યારબાદ છે બીજું અમે તારા તોડતા હતા કે અમે તારા ગણતા હતા તો કે અમે તારા ગણતા હતા તોડતા હતા એમાં આપણે કઈ કરવાનું નથી એ ખાનું ખાલી રહેશે પણ અમે તારા ગણતા હતા
સાચા રિવિઝન કરવાની છે ત્યારબાદ છે ત્રીજું અમે ચાંદાની ચાંદનીમાં રમતા હતા કે અમે તારાની ચાંદનીમાં રમતા હતા તો અહીં આવશે અમે ચાંદાની ચાંદનીમાં રમતા હતા તારાની નહીં આવે પણ કોની આવશે ચાંદાની તો અહીંયા ચાંદાની ચાંદની હોય ત્યાં આપણે રેડી નિશાની કરવાની છે પછી ચોથું અમે માટીના રમકડા બનાવતા હતા કે અમે માટીના કુબા બનાવતા હતા તો ત્યાં આવશે અમે માટીના કુબા બનાવતા હતા રમકડા બનાવતા નહોતા અમે માટીના કુબા કરતા હતા ત્યાં આ રીતના રાઈટની નિશાની ત્યાં કરવાની થશે કુબા પછી છે પાંચમું અમે દરિયા કિનારે ફરતા હતા કે અમે નદી તળાવે ફરતા હતા તો પાંચમું અમે નદી તળાવે ફરતા હતા ત્યાં રાઈટની નિશાની આવશે નદી તળાવે અહીંયા આપણે કાવ્ય સાંભળ્યું હતું તો અહીંયા નદી તળાવે આવ્યું હતું ત્યારબાદ છે અમે બાગ બગીચે રમતા હતા કે અમે શેરીના નાકે રમતા હતા તો કે છઠ્ઠું અમે બાગ બગીચે રમતા હતા અમે શેરીમાં નતા રમતા પણ ક્યાં હતું અહીંયા બાગ બગીચે રમતા હતા તો આ રીતના તમારે મેં જે ખાનામાં કરાવ્યો છે એ વાક્ય જોવો વાંચો અને એમ જ કરો અને બાકીના જે ખાના મેં ખાલી છોડાવ્યા છે એમાં તમારે રાઈટ રોંગ કરવાનું નથી પણ જે વાક્ય કીધું છે સાચું હોય ને એમ જ કરવાનું છે કારણ કે આ વાક્ય છે એ આપણને બાળગીતમાંથી આપેલા છે તો એ આપણે જોતા જવાનું છે અને જે વાક્યો મેં સાચા આવ્યા છે એ અહીંયા લખાવી દીધા છે તો તમારે પણ જે મેં વાક્ય લખાવ્યા છે એના ઉપર જ તમારે રાઈટ નિશાની કરવાની થશે તો આ રીતના તમારે પણ સમજી વિચારી અને જોઈને મેં જે રીતના તમને સ્વાધ્યાય પોથીમાં કરાવડાવ્યું છે એ જ રીતના તમારે પણ ઉતરવાનું રહેશે ન સમજાય તો વાલીની મદદ પણ લઈ શકો છો તો આ રીતના જે હું ઉતરાવું છું એ જ રીતના તમારે તમારી બુકની અંદર ઉતારવાનું રહેશે તો આના પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે બધા ફરીવાર મળીશું થેન્ક યુ